हेलो, नमस्ते बाळ मित्रों, केम छे बधाईने? मजा में ने? तमे बोर्ड ऊपर जोता हशो के मैडम, आनी पहेला तो आपणे एवुं कर्युं हतुं के खाली आपणे शुं कर्युं हतुं, संख्या लखी हती, बराबर? अलग अलग अहींया संख्या लखी हती, ई संख्या केटली लखी छे ई जोईने आपणे शुं करता? तो के ड्रॉइंग बनावता। पण आजे तो संख्या ई लखेली छे ने ड्रॉइंग ई दोरेलुं छे, तो आजे आपणे शुं करवानुं छे? थाय छे ने बधाईने? थाय ज ने। આપણે શું કર્યું હતું પહેલાં? તો કે ખાલી સંખ્યા લખેલી હતી એમાંથી શું કર્યું હતું આપણે? એ સંખ્યા જોઈ અને પછી શું કર્યું હતું આપણે? એટલા ડ્રોઈંગ દોર્યા હતા ને? પછી મેં તમને કીધું હતું ઘરે કે આપણે ખાલી ડ્રોઈંગ દોર્યા છે, પણ તમારે ઘરે શું કરવાનું છે? એમાં કલર કરવાના છે જાતે। તો બધાએ કરી લીધું હશે, કર્યું છે ને બધાએ? હા, વેરી ગુડ। તો હવે આજે આપણે શું કરવાનું છે જુઓ બોર્ડ ઉપર। અહીંયા એક બાજુ સંખ્યા લખેલી છે, જે અહીંયા તમને સંખ્યા દેખાય છે। પછી આ બાજુ તમે જુઓ કે અહીંયા છે એ અલગ અલગ ડ્રોઈંગ દોરેલા છે, બરાબર? તો હવે આપણે કરવાનું છે શું? તમે એમ કહેશો કે મેડમ, અહીંયા તો આપણે 1-5 રોજ સંખ્યા લખીએ છીએ, તો અહીંયા બધી સંખ્યા લખેલી છે, પણ એક કેમ નથી લખેલા? ભૂલાઈ નથી ગયા ને કે એકને એક સંખ્યા 2 વાર લખાઈ ગયો એવું થઈ ગયું છે? ના, એવું થયું નથી। આજે મેં એક ક્યાંય લખ્યા નથી। શું કામ નથી લખ્યા એ હમણાં તમને હું કહીશ, પણ એ પહેલાં તમે જુઓ કે અહીંયા બોર્ડ ઉપર છે આપણે એક બાજુ સંખ્યા લખેલી છે અને બીજી બાજુ એની બાજુમાં શું છે? તો કે આપણે અલગ અલગ ડ્રોઈંગ દોર્યા છે, બરાબર? અને એમાં કલર કર્યા છે। તો હવે આજે આપણે કરવાનું છે શું? આજે આપણે જૂથ બનાવવાનું છે। તમે એમ કહેશો કે મેડમ, જૂથ એટલે શું? અમને નથી ખબર। તમને ખબર જ છે, હું હમણાં બીજો શબ્દ બોલીશ ને એના જેવો, તો તમને એમ કહેશો કે હા મેડમ, આ તો અમને ખબર છે। જો જૂથ એટલે શું? કે તમે તમારી અહીંયા સોસાયટીમાં બધા ફ્રેન્ડ રમતા હોય, તો તમારી કેમ એક ટીમ હોય ને કે ભાઈ આ 5 જણા છે અમારું એક ગ્રુપ। ગ્રુપ કઈ કે ટીમ કઈ કે ખબર છે ને એ તો બધાને? હા મેડમ, એ તો અમને ખબર છે, અમારી ફ્રેન્ડનું ગ્રુપ છે, અમારા બધા એ ફ્રેન્ડ છે, અમે રોજ સાંજે સાથે રમીએ છીએ, એવું અમારું 5નું ગ્રુપ છે, 4નું ગ્રુપ છે ને? હા, તો બસ એ ગ્રુપ કયો, ટીમ કયો કે જૂથ કયો, બધું એક જ થાય, બરાબર? તો આજે આપણે એવી રીતે તમે જે ટીમ કયો છો એમાં આપણે આમાં શું કહેશું? જૂથ કહેશું। એવું આજે આપણે જૂથ બનાવતા શીખવાનું છે। કેવી રીતે? તો જુઓ તમે અહીંયા સૌથી પહેલાં કઈ સંખ્યા લખેલી છે? 4। તો હવે અહીંયા તમે ડ્રોઈંગ છે એ કેનું દોરેલું છે જુઓ તો? વેરી ગુડ, કેનું ડ્રોઈંગ છે? હોળી દોરેલી છે। તો હવે આપણે કરવાનું છે શું? અહીંયા આપણને સંખ્યા કેટલી લખેલી છે? 4, ચોગડે 4, અને અહીંયા ઘણી બધી હોળી દોરેલી છે। તો હવે આપણે કરવાનું છે શું? 4 સંખ્યા લખેલી છે એટલે આપણે શું કરવાનું છે? એક આખું 4નું જૂથ બનાવવાનું છે, ટીમ બનાવવાની છે 4 હોળીની। એક તો એ કેવી રીતે બનાવશું? તો આપણે ગણવાની 4 હોળી, આ 1, 2, 3 ને 4, 4 હોળી થઈ ગઈ। હવે આપણે શું કરવાની? 4 4 હોળીને એક આખા બોક્સમાં પેક કરી દેવાની। કેવી રીતે? થોડુંક સમજાણું। તો હવે જુઓ હું તમને કરીને બતાવું। અહીંયા સૌથી પહેલાં અહીંયા કેટલી સંખ્યા લખેલી છે? ચોગડે 4। ચોગડે 4 કેવી રીતે થશે? આ ચોગડે 4 મેં કેવી રીતે કર્યા? પહેલાં ત્રાસી લીટી નીચે, પછી રાઉન્ડ અને ત્રાસી લીટી ઉપર, શું બની ગયું? ચોગડે 4। તો હવે આપણે હોળી કેટલી ગણવાની છે? ચોગડે 4। તો હાલો ગણીએ, આ 1 ગણે 2 ગણે 3 ગણે 4, આપણે કેટલી હોળી કરવાની છે? ચોગડે 4। તો અહીંયા સુધી આપણી ચોગડે 4 હોળી થઈ ગઈ। હવે શું કરવાનું? આપણે અહીંયા એક આખું આપણે બોક્સ બનાવી લેવાનું। જુઓ હું બનાવું છું એવી રીતે, તમારે તમારી બુકમાં ડ્રોઈંગ દોરી અને આવી રીતે બોક્સ બનાવવાનું છે બધાએ, બરાબર? જુઓ બની ગયું આપણું એક બોક્સ। એ બોક્સ છે એને આપણે શું કહેશું? એક હોળીનું જૂથ। તો એ હોળીના જૂથમાં કેટલી હોળી છે? 4 હોળી, એટલે આ શું બન્યું? 4 હોળીનું એક જૂથ, બરાબર? તમારા ગ્રુપમાં એ કેમ હોય?
કે તમે પાંચ છોકરીઓ હો કે પાંચ છોકરા હોય, બરાબર, તો એ શું કહેવાય? એક આખી ટીમ કહેવાય ને. તમે એમ કહો ને કે આ અમારું આખું એક ગ્રુપ છે, અમારી એક આખી ટીમ છે, કહો ને એવી રીતે. હા, તો આ એવી જ રીતે છે, હોળીનું એક આખું જૂથ છે. બરાબર, સમજાણું આટલું બધાયને. તમારે શું કરવાનું છે, તમારી બુકમાં આવી રીતે સંખ્યા લખી, બાજુમાં ડ્રોઈંગ દોરી, અને પછી શું કરવાનું છે, કલર કરવાનો છે ડ્રોઈંગમાં, અને પછી મારી સાથે આવી રીતે તમારે જૂથ બનાવવાનું છે. બરાબર, વેરી ગુડ. હવે જુઓ આગળ, ચોગળે ચાર પછી શું છે, અહીંયા આ શું લખેલું છે? વેરી ગુડ, શું છે? ત્રગડે ત્રણ. પણ ત્રગડે ત્રણ થશે કેવી રીતે? તો પહેલાં અડધું રાઉન્ડ, પછી નાનું આખું રાઉન્ડ, ને પાછું અડધું રાઉન્ડ. શું બની ગયું? ત્રગડે ત્રણ. તો હવે આપણે કેટલા, અહીંયા પહેલાં ડ્રોઈંગ કેનું દોરેલું છે? ઘરનું. તો આપણે કેટલા ઘરનું એક જૂથ બનાવવાનું છે? ત્રગડે ત્રણ. તો પહેલાં આપણે ત્રણ ઘર ગણવા પડશે. હાલો ગણીએ. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ. કેટલા ઘર ગણવાના છે આપણે? ત્રગડે ત્રણ. હવે આ એકડે એક, બગડે બે, ને ત્રગડે ત્રણ, ત્રણ ઘર થઈ ગયા. હવે આપણે શું કરવાનું? એકનું, વેરી ગુડ, શું કરવાનું છે? જૂથ બનાવવાનું છે. તો હવે શું કરવાનું આપણે? એના ફરતે એક આખું બોક્સ બનાવી લેવાનું. એટલે આપણને ખબર પડે ને કે આ આપણે જૂથ બનાવ્યું ઘરનું. કેટલા ઘરનું જૂથ બનાવ્યું આપણે? ત્રગડે ત્રણ. બરાબર, આટલું બધાને સમજાણું. પહેલાં આપણે કેટલા હોળીનું જૂથ બનાવ્યું હતું? ચાર હોળીનું. પછી આપણે કેટલા ઘરનું જૂથ બનાવ્યું? ત્રણ ઘરનું. બરાબર, હવે ત્રગડે ત્રણ પછી અહીંયા શું લખેલા છે જુઓ તો, શું વચાય એને? વેરી ગુડ, શું છે એ? બગડે બે. બગડે બે કેવી રીતે થશે? પહેલાં અડધું રાઉન્ડ, પછી નાનું આખું રાઉન્ડ, ને પાછળ લીટો. શું બની ગયું? બગડે બે. તો હવે આપણે અહીંયા જુઓ કેનું ડ્રોઈંગ દોરેલું છે, ચોકલેટ છે. બધાને બહુ ભાવતી હશે ચોકલેટ, તો ભાવે ને. તો હવે આપણે શું કરવાનું છે? એનું જૂથ બનાવવાનું છે. પણ કેટલી ચોકલેટ જૂથમાં લેવાની છે? બગડે બે. તો આપણે પહેલાં બે ચોકલેટ ગણવી પડશે. હાલો ગણીએ. એકડે એક, બગડે બે, થઈ ગઈ બે ચોકલેટ. હવે શું કરવાનું? બે ચોકલેટ ફરતે એક આખું બોક્સ બનાવી લેવાનું. તમે બનાવો છો ને મારી સાથે આવી રીતે? બધાએ બનાવવાનું છે. હો, થઈ ગયું. શું કર્યું આપણે? ચોકલેટનું જૂથ બનાવ્યું. પણ કેટલી ચોકલેટનું જૂથ બનાવ્યું? એકડે એક, ને બગડે બે. સમજાઈ ગયું આટલું બધાયને? સરસ. હવે બગડે બે પછી શું આપ્યું છે જુઓ, શું વચાય એને? પાંચડે પાંચ. કેવી રીતે થશે પાંચડે પાંચ? તો પહેલાં દાદાજીની સીધી લાકડી, ને ડાઉન, ને પછી દાદાજીની ઊંધી લાકડી. શું બની ગયું? પાંચડે પાંચ. પાંચડે પાંચ બની ગયું. એટલે હવે આપણે કેટલા, અહીંયા ડ્રોઈંગ કેનું છે? પહેલાં ઝાડવાનું, વૃક્ષ છે ને. તો આપણે કેટલા વૃક્ષનું એક જૂથ બનાવવાનું છે? પાંચડે પાંચ. તો પહેલાં આપણે પાંચ વૃક્ષ ઝાડવા ગણવા પડશે. હાલો ગણીએ. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. તો આપણે કેટલા ઝાડવા ગયા? પાંચડે પાંચ. તો હવે આપણે શું કરવાનું? એ પાંચે પાંચની ફરતે એક આખું ચોરસ બોક્સ બનાવી લેવાનું. તમે એ બધા બનાવો છો ને મારી સાથે? જો, થઈ ગયું એક આખું ચોરસ બોક્સ. એમાં આપણે કેટલા ઝાડવા ગણ્યા? કેટલા ઝાડવાનું એક જૂથ બનાવ્યું આપણે? પાંચડે પાંચ. કેવી રીતે? તો અહીંયા આપણને પાંચડે પાંચ કીધું હતું, એટલે આપણે શું કર્યું? પાંચ વૃક્ષનું એક આખું જૂથ બનાવ્યું. થઈ ગયું આટલું સમજાણું બધાયને. તમે તમારી બુકમાં કર્યું આવી રીતે, મારી સાથે સાથે કરો છો ને તમે બધાએ? બધાએ કરવાનું છે. બરાબર. હવે જુઓ, પાંચડે પાંચ પછી કેટલા આપ્યા છે, અને કેટલા વચાય?
ઉપર તો આવી ગયું અહીંયા. કેટલા? ત્રગડે ત્રણ. ત્રગડે ત્રણ આપણે કેવી રીતે કર્યું હતું? તો પહેલાં અડધું રાઉન્ડ, પછી નાનું આખું રાઉન્ડ, ને પાછું અડધું રાઉન્ડ. શું બની ગયું? ત્રગડે ત્રણ. તો હવે આપણે શું કરવાનું છે? આ કેનું ડ્રોઈંગ છે? પતંગ. સંક્રાંતમાં તો બહુ પતંગ ઉડાડો છો ને બધે. હા, તો આ કેનું ડ્રોઈંગ છે? પતંગનું. તો હવે આપણે શું કરવાનું છે? કેટલા પતંગનું જૂથ બનાવવાનું છે? ત્રણ પતંગ. તો પહેલાં આપણે ત્રણ પતંગ ગણવા પડશે ને. હાલો ગણીએ. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ. થઈ ગયા ત્રગડે ત્રણ. હવે શું કરવાનું? આપણે એની ફરતે એક આખું ચોરસ બોક્સ બનાવી લેવાનું. જો બની ગયું. કેટલા પતંગનું આપણે જ્યુસ બનાવ્યું? ત્રગડે ત્રણ. બનાવ્યું તમે બધાએ જૂથ? સરસ. સૌથી પહેલાં આપણે કેટલે હોળીનું જૂથ બનાવ્યું હતું? ચોગડે ચાર. પછી કેટલા ઘરનું જૂથ બનાવ્યું? ત્રગડે ત્રણ. એ પછી કેટલી ચોકલેટનું જૂથ બનાવ્યું? બગડે બે. એ પછી કેટલા ઝાડવાનું જૂથ બનાવ્યું હતું? પાંચ અડે પાંચ. એ પછી આપણે શું કર્યું? પતંગ. તો કેટલા પતંગનું આપણે જૂથ બનાવ્યું? ત્રગડે ત્રણ. તો આટલું બધાને સમજાઈ ગયું કેવી રીતે જૂથ બનાવવાનું. તમે એમ કહેશો કે મેડમ તમે ઓલું એકવાળું કીધું હતું, એ તો એકડો તો ક્યાંય આવ્યું જ નહીં. જુઓ, જ્યારે પણ ગમે એક વસ્તુ હોય ને ત્યારે એને જૂથ ન કહેવાય. જૂથ હંમેશા ક્યારે કહેવાય? તો એક કરતાં વધારે વસ્તુ હોય ને એને જ જૂથ કહેવાય. હવે તમે એકલા જ ફ્રેન્ડ હો, તમારી સાથે કોઈ ના હોય, તમે એક જ હોય, તો એને જૂથ કહેવાય? ન જ કહેવાય ને. શું કામ ન કહેવાય? કે તમે એક જ છો એટલે એને જૂથ કહેવાય નહીં. પણ હવે તમે છે, તમે જ્યારે ગાર્ડનમાં રમવા જાઓ તમારા ફ્રેન્ડ સાથે, ત્યારે તમે કેટલા ઘણા બધા હો? ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય, દસ હોય, હોય ને? તો એને શું કહેવાય? જૂથ કહેવાય. એક વસ્તુ હોય એને જૂથ કહેવાય નહીં. અત્યારે હું એક જ તમને અહીંયા ભણાવું છું, બીજું કોઈ છે મારી સાથે નથી. તો હું છે એ જૂથમાં ભણાવું છું એમ કહેવાય? ન કહેવાય. પણ તમે અહીંયા છો તો તમારી આજુબાજુમાં તમારા મમ્મી કે પપ્પા કે ના મોટા ભાઈ બહેન કે કોઈ બેઠું હોય તો તમે શું થઈ ગયા? બે કે ત્રણ વ્યક્તિ થઈ ગયા અહીંયા. તો એને શું કહેવાશે? જૂથ કહેવાશે. પણ હું અહીંયા એકલી છું એને જૂથ કહેવાશે નહીં. પણ તમે અહીંયા બે કે ત્રણ વ્યક્તિ હોવ તો એને શું કહેવાય? જૂથ કહેવાય. બરાબર. તમે ગમે એ ઘર હોય એમાં કોઈ એક જ વ્યક્તિ હોય તો એને જૂથ કહેવાય નહીં. પણ હવે એ તમારા જ ઘરમાં જુઓ, તમે ત્રણ જણા કે ચાર જણા કે પાંચ જણા રહેતા હોય, છ જણા, તો એને શું કહેવાય? એક આખું જૂથ કહેવાય. બરાબર. એટલે મેં અહીંયા શું ક્યાંય એકડે એક લખ્યું નથી. પણ તમને લોકોને આવડે તો છે ને કે એકડે કેમ થાય? કે ભૂલાઈ ગયું હે? કેવી રીતે થશે એકડે? કેવી રીતે? એક આખું રાઉન્ડ ને પછી દાદાજીની લાકડી, એટલે શું બની ગયું? એકડે એક. એ તો બધાને આવડે છે ને? હા, તો ભલે હો, ભૂલી ન જઈએ ને. સરસ. તો આજે આટલું બધાને સમજાઈ ગયું કે જૂથ કોને કહેવાય અને કેવી રીતે બને જૂથ. બરાબર. તો આજ માટે આટલું જ. હવે પછીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બાય બાય.